દાહોદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત દરેક ગ્રામ પંચાયત ખાતે અમૃત કળશ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે દાહોદ તાલુકાના બોરટી ગામે હનુમાનજી મંદિરના પટાંગણમાં અમૃત કળશ રથ પહોંચ્યો હતો અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, ગામના દરેક સમાજના વરિષ્ઠ આગેવાનો, અલગ અલગ ધાર્મિક સંપ્રદાયના આગેવાનો તથા ગામ લોકોને સાથે રહ્યા હતા અને ગ્રામ પંચાયતમાં ઘરે ઘર સંપર્ક કરી ચપટી માટી અમૃત કળશમાં ભેગી કરી હતી. ધારાસભ્ય રથ લઈને ગ્રામ પંચાયતમાંથી એકઠી કરેલી માટીના કળશનું પૂજન કરી કંકુ ચોખા ફૂલહારથી વધાવી પંચ પ્રતિજ્ઞા કે અમે ભારતને 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત બનાવવાના સપનાને સાકાર કરીશું, ગુલામીની માનસિકતાને ઉખાડી ફેંકશું અને દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું, ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની રક્ષા કરનારાઓનું સન્માન કરીશું અને નાગરિક હોવાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવીશુંને લઈને ધારાસભ્ય તથા રથનું સ્વાગત કરી અમૃત કળશ અને માટી ગ્રામ પ્રતિનિધિ અને લોકો દ્વારા આપી દેવાઈ હતી અને સાંસદ જસવંતસિંહ અને બચ્છુભાઈએ માટી અમૃત કળશમાં પધરાવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચ્છુભાઈ ખબાડ, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, વિસ્તારક પ્રિયાંકભાઈ શાહ, અરવિંદાબેન, તાલુકા પંચાયત સમેત લોકો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રા દાહોદ વિધાનસભાના બોરડી મુકામે આવી હતી. આ કાર્યક્રમમાં અમારી વચ્ચે લોકલાલિયા સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, ગુજરાત સરકારના મંત્રી બચ્છુભાઈ ખાબર સાહેબ પણ ઉપસ્થિત રહી ગ્રામજનોને સંબોધ્યા હતા અને ગામની માટી લઈને દિલ્હી ખાતે લઈ જવા માટે જે રથ લઈને આવ્યો છે એ ગામ લોકોની માટી સ્વીકારી હતી અને આ માટી દિલ્હી ખાતે મોકલવા માટેનું આયોજન કરેલું છે.